क्वेश्चन आपी दीधो छे कि भाई एक कण नो शुरुआती वेग 3i कैप प्लस 4j कैप छे अने तेनो प्रवेग 0.4 i कैप प्लस 0.3 j कैप छे, तो तेनी 10 सेकंड पछीनी झड़प शोधवानी छे। तमने झड़प शोधवानी वात करी छे, सिंपल आपेली विगत पहला तो लखी नाखी आपणे। आपेल विगत जे छे ए तमे टेव पाड़ी राखशो ने तो बहु मजा आवशे અને ક્વેશ્ચન સોલ્વ કરવાની બહુ મજા આવશે। તમને ખ્યાલ હશે કે મને શું આપ્યું છે અને શું શોધવું છે, તો એનું રિલેશન્સ તમને ડાયરેક્ટ ખબર હશે, કેમ કે ઇક્વેશન્સ તો તમને ખ્યાલ હોય બધા। ઓકે, એક કણનો શરૂઆતી વેગ એટલે કે શરૂઆતી એટલે કે યુ ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ આપી દીધેલ છે। એનો પ્રવેગ પણ આપણને આપી દીધો છે, પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 0.4 i કેપ પ્લસ 0.3 j કેપ પ્રવેગ પણ આપેલો। સમય કીધો છે કે ભાઈ 10 સેકન્ડ પછી, 10 સેકન્ડ પછીની વાત કરી, એટલે સમય પણ આપી દીધો છે। તમારે શોધવાનું શું છે, તો ભાઈ વેગ નથી શોધવાનો, ઝડપ શોધવાની છે, એટલે કે વેગનું મૂલ્ય શોધવાનું છે। તો પહેલાં તમે વેગ શોધી લો ને એના ઉપરથી વેગનું મૂલ્ય તમને મળી જશે। આપણી પાસે ગતિનું પહેલું સમીકરણ, એને ગતિના પ્રથમ સમીકરણ પરથી શું મળે છે, v is equal to u plus a t, બરોબર। બસ વેલ્યુઝ અહીંયા આપણે સદિશ સ્વરૂપ દર્શાવી દઈશું, એટલે સદિશમાં આપ્યું છે એટલા માટે। ઓકે, તો v બાર મતલબ v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ u, કેટલું આપ્યું છે આપણને, 3i કેપ પ્લસ 4j કેપ, ક્લિયર। ઓકે, પ્લસ અહીંયા a કેટલું આપ્યું છે આપણને, 0.4 i કેપ પ્લસ બરોબર જ 0.3 j કેપ, ક્લિયર। વેલ્યુઝ આપી દીધી છે, ઇન્ટુ 10, કેમ 10, કેમ કે ટાઈમ પણ આપણને આપી દીધેલ છે, ઇન્ટુ 10। ચલો તો આગળ વધીએ, હવે આને તમે સોલ્વ કરશો, આને તમે સોલ્વ કરશો, તો પહેલાં આને સોલ્વ કરી લો, તો આ થશે 3 i કેપ પ્લસ 4 j કેપ પ્લસ આ 10 આની સાથે મલ્ટીપ્લાય થશે, આ કયો ગુણાકાર છે, અદિશનો સદિશ સાથેનો ગુણાકાર, એટલે ડાયરેક્ટ અંદર મલ્ટીપ્લાય થઈ જશે। ઓકે, 10 4 સાથે, એટલે આ થશે 4 i કેપ પ્લસ 3 j કેપ, ક્લિયર કે નહીં। ઓકે, આ થઈ જશે જવાબ। હવે વી વેક્ટર આપણને શું મળ્યું, વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જુઓ કે હંમેશા સદિશોનો સરવાળો તમે કરતા હો ને, તો જે ડાયરેક્શનમાં જે સદિશ આપ્યો હોય એનું જ એડિશન થશે, એક્સનું વાયમાં એડિશન થશે નહીં, એક્સનું એક્સમાં જ એડિશન, તો આ આની સાથે એડ થઈ જશે ને, આ આની સાથે એડ થઈ જશે, તો 3 + 4 કેટલું થઈ જશે, 7 i કેપ પ્લસ 4 + 3 કેટલું થઈ જશે, 7 j કેપ, ક્લિયર। તો આ આપણને મળી જશે વેગ। તમને શોધવાની વાત શું કરી છે, ઝડપ શોધવાની વાત કરી છે, ઝડપ શોધવાની વાત કરી હોય તો વીનું મૂલ્ય શોધવું પડશે, વીનું મૂલ્ય આપણને ખબર છે કઈ રીતના શોધાય। ઓકે, તો 7 નો સ્ક્વેર પ્લસ 7 નો સ્ક્વેર, ઓકે 7 નો સ્ક્વેર કેટલો થશે, અચ્છા આને હું આવી રીતના લખીશું, લખી શકાય 2 × 7 નો સ્ક્વેર, 7 + 7 2 × 7 નો સ્ક્વેર, અને આ જે 7 નો સ્ક્વેર થઈ જશે, તો આ થઈ જશે 7√2 મીટર પર સેકન્ડ। તો વી મતલબ ઝડપનું મૂલ્ય જે મળશે એ આપણને કેટલું મળશે, મતલબ એકમ આપ્યો નથી તો એને આપણે એકમમાં જ રાખશું, એકમ જે પણ આપ્યો હોય, વેગ છે તો ઓબ્વિયસલી મીટર પર સેકન્ડ જ હશે, પણ એ અહીંયા આન્સર એકમમાં આપવાની વાત કરી છે તો આપણે એકમ રાખશું, ક્લિયર। તો વિચ વિલ બી ધ રાઇટ આન્સર, 7√2 વિલ બી ધ રાઇટ આન્સર, ક્લિયર, લખી નાખો। અને આ ક્વેશ્ચન જે છે ને એ IEEE 2009 અને CBSE PMT 2010માં પૂછાયેલો છે, અને આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, તો તમે આને થોડું ધ્યાનથી મતલબ તમે નોટ ડાઉન કરતા જજો,